બધાએ કીધું કે અમે મોટા મોટા છીએ, મીઠા છીએ, સુંદર છીએ, પણ છતાંય તું બધાને પ્રિય છે એવું કેમ? એવું તારામાં શું ગુણ છે કે તું બધાને પ્રિય થઈ ગઈ છે? દ્રાક્ષ હું નાનકડી વાત કરી કે જો તમારી સામે તો હું નાની છું. દ્રાક્ષ નાની આવે છે ખબર છે, ક્યારે ખાધી છે, ક્યારે મીઠી પણ હોય ખાટી પણ હોય. દ્રાક્ષ બતાવે છે કે મનુષ્ય જીવન કોને કહેવાય, લકી. કોઈને મીઠી મળી જાય, કોઈને ખાટી એ મળી જાય. ભાઈ એટલે ભાઈઓને પૂછ્યું એમને અનુભવ છે, કોઈને બહુ મીઠી મળે, કોઈને ખાટી એ મળે. જે મળે સ્વીકારી લેવાની. ભાઈ દ્રાક્ષે કીધું કે હું તો નાની છું. હું કેવી છું? હું સાવ નાની છું, મારામાં કઈ નથી. પણ લોકોને પ્રિય છે. કેમ પ્રિય છું? બધા ફળે પૂછ્યું કેમ પ્રિય છે કે જો તમે લોકો મોટા મોટા છો પણ છૂટા છવાય ઉભો છો ને છૂટા વેચાવ છો અને હું ઝુમકામાં રહું છું એટલે મીઠી છું. આજે આખા આયોજનનો જે આનંદ છે ને એ મુદલાબેનનો પ્રેમભર્યો સ્વભાવ, એમના પરિવારની એકતા, બધાનો સહયોગ, બધાની હાજરી, બધાનું જોડાણ એક સાથે મળીને કરવાનો જે આનંદ છે આ એની મીઠાશ છે. એટલા માટે આપણને સર્વને કથા મંડળમાં બેસીને ખૂબ આનંદ આવી રહ્યો છે. એવા આખા પરિવારને જગતગુરુ શ્રી વલ્લભાચાર્ય મહાપુરુષના સ્થાનથી એવી શુભકામના અર્પણ કરું કે આપણા પરિવારમાં સદાય પ્રેમ, આનંદ અને ભાવનો ઉત્સાહ, સદાય માટે એકતા, સદાય માટે પ્રભુનું રક્ષણ અને એવી કૃપા પ્રાપ્ત થાય કે આદિ વ્યાધિ ઉપાધિથી આપ દૂર રહો, સુખ સમૃદ્ધિ અને શાંતિ તમારી પર વરસે અને એવી લક્ષ્મી તમને પ્રાપ્ત થાય કે સદાય આવા મંગળ કાર્યો પરિવાર સાથે મળીને કરી શકે. પ્રિય વૈષ્ણવજન, આજના દિવસે એટલું જ કહેવાય કે આજનો લાવો દેજે કાલે કોને ઢીઠી છે. આજે જે મળ્યું એ સૌભાગ્ય, કાલની ચિંતા કરાય નહીં. પ્રિય વૈષ્ણવજનો, સમય થયો છે, ખૂબ જ આનંદ. અને હજી તો આ શરૂઆત છે, જો અહીં તો કથાનો શરૂઆત છે, આવતીકાલે નંદ મહોત્સવ. સવારે સૌથી પહેલા આપણે ઠકરાણી ઘાટ ઉપર સવારે 11 વાગે પહોંચીશું અને ત્યાં યમુનાજીના કુંવારના દર્શન કરશું. ત્યાં સ્વયં યમુનાજીનું સ્વરૂપ બિરાજશે, સ્વયં ગોરધનાથજી બિરાજશે, ખૂબ સામગ્રી બિરાજશે અને આપણને સર્વને યમુનાજીના પૂજન અને કુંવારના દર્શન થશે. સૌ પ્રથમ આપણે ત્યાં જારી છે સ્પર્શ અને એ કુંવારના દર્શનનો લાભ લઈએ. ત્યારે બપોરે અહીંયા પિતૃચરણ ગુરુસ્વામી રાજેશકુમારજી મહારાજશ્રી પધારશે અને એમના પ્રવચનનો લાભ આપણે બપોરે 3 વાગે લઈશું. ત્યારબાદ સાંજે ફરી આપણે 6 વાગે નંદ મહોત્સવનો આનંદ લઈશું. પણ નંદ મહોત્સવ ખુરશી ઉપર બેઠા બેઠા નહીં થાય એ કહી દઉં છું. કોઈ એમ બેસે કે એમ તો ખુરશી ઉપર બેઠા રહીએ ને નંદ મહોત્સવ થઈ જાય તો થાય ખરું બહેનો? ના થાય. આપણે નંદ મહોત્સવમાં જોડાઈએ તો જ થાય, બાકી ના થાય. તો તૈયારી છે જોડાવાની? બોલો, તો નક્કી રાખીએ. બહુ બરાબર છે. તો કાલે 6 વાગે સાંજે નંદ મહોત્સવનો આનંદ લઈએ અને પરમ દિવસના 56 ભોગની આપણે સર્વે તૈયારીઓ કરશું. આજના દ્વિતીય દિવસની આ કથા, આજનો આનંદ અવિસ્મરણીય છે, ક્યારે ભૂલાય નહીં એવું. અને એક એક દિવસે જેમ જેમ વધતો જશે એમ એમ આપણે આ કથા મંડપમાં, આપણે રોમે રોમમાં, આપણા વિચારોમાં પણ આનંદ વધતો જશે. તો વધારે ન કહેતા આ દ્વિતીય દિવસની કથા પ્રભુના યુગલ ચરણમાં સમર્પિત કરું છું અને આવતીકાલે સવારે કુંવારના દર્શન અને બપોરે 3 વાગે શ્રીમદ ભાગવતમાં આ દિવ્ય ચરિત્રનો આનંદ લેવા માટે આપણે સર્વે તત્પર બનીએ, જાગૃત બનીએ અને ઉત્સાહિત થઈને કાલે બને ત્યાં સુધી કેસરી પીળા કે લાલ વસ્ત્રો પહેરીને પ્રભુના એક કૃષ્ણ જન્મોત્સવનો આનંદ લેવા માટે આપણે સર્વે ભેગા થયા છીએ. એટલે જન્માષ્ટમીનું વાતાવરણ જો મંડપ કેવું કેસરી છે તેમ આ મંડપ જો ઉત્સાહથી જોડાયેલો હોય તો આપણે બધા કેમ નહીં જોડાવું જોઈએ કે ના જોડાવું જોઈએ? જાગો તો સુઈ ગયા છો? બરાબર છે. જાગતા